Good morning, students. Our subject is water resource management. Our chapter is storage works. Today our topic is spillway, types of spillway and the types of spillway gates. So, सर्वप्रथम आपने spillway એટલે શું એની ચર્ચા કરીએ કે spillway is the safety valve of the dam. એટલે કે ડેમ ના જે છલકતા ભાગને આપણે spillway કહીએ છીએ. જળાશયમાંથી વધારાનું પાણી છે એ આ ભાગ ઉપરથી વહીને ડાઉનસ્ટ્રીમ બાજુ જાય છે. સ્પીલવે છે ને એ પૂરતી ક્ષમતાવાળો હોવો જોઈએ. જો સ્પીલવે છે એ પૂરતી ક્ષમતાવાળો ન હોય તો ફ્લડ સમયે પાણી છે એ બંધ ઉપરથી વહે છે અને ડેમનું થોડુંક ધોવાણ પણ થાય છે અને ડેમમાં થોડીક સ્ટ્રક્ચર બિહેવિયરમાં પણ પ્રોબ્લેમ આવે છે અને બંધ તૂટી પણ પડે છે. આમ સ્પીલવે છે એ સેફ્ટી વાલ્વ ઓફ ધી ડેમ છે. ધ ટાઈપ્સ ઓફ ધી સ્પીલવે ડિપેન્ડિંગ ઓન ધ યુટિલિટી, એટલે કે ઉપયોગિતાના આધારે સ્પીલવેના પ્રકારો છે એ બે છે. મેન સ્પીલવે એટલે કે મુખ્ય સ્પીલવે અને બીજું છે સબસિડરી સ્પીલવે ઓર ઇમરજન્સી સ્પીલવે એટલે કે સહાયક સ્પીલવે અથવા તો આપતકાલીન સ્પીલવે. મેન સ્પીલવે ડિઝાઇન સેફલી રિમૂવ્સ અ ફ્લડ વોટર ફ્રોમ ધ રિઝર્વર એન્ડ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ ધ સર્વિસ સ્પીલવે. એટલે કે મુખ્ય સ્પીલવે છે એ ડિઝાઇન પૂરના પાણીને સલામત રીતે જળાશયમાંથી દૂર કરે છે, તેને સર્વિસ સ્પીલવે પણ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે સબસિડરી સ્પીલવે ઓર ધ ઇમરજન્સી સ્પીલવે ડિઝાઇન ફોર એડિશનલ સેફ્ટી કન્સર્ન્ટ. એટલે કે આ પ્રકારનો સ્પીલવે છે ને એ વધારાની સલામતી માટે બનાવવામાં આવે છે. નોટ સુટેબલ ફોર ધ કન્ડિશન ડ્યુરિંગ ધ નોર્મલ રિઝર્વર ઓપરેશન, એટલે કે સામાન્ય જળાશય ઓપરેશન દરમિયાન આ સ્પીલવે કામમાં આવતા નથી. વેન ધ ડિઝાઇન ફ્લડ ઇઝ મેઝર, જ્યારે ડિઝાઇનનું પૂર કરતા પૂર મોટું આવે ત્યારે. વેન ધ મેન સ્પીલવે ડોર્સ આર ક્લોઝ ફોર એની રીઝન, જ્યારે મુખ્ય સ્પીલવેના દરવાજા કોઈપણ કારણોસર બંધ રાખવામાં આવેલા હોય છે ત્યારે. ક્રિસ્ટ સાઇટલી હાયર ધેન ધ HFL ઓફ ધી રિઝર્વર, એટલે કે આ પ્રકારના સ્પીલવે માત્ર માટીના બંધ કે રોકફિલ બંધ માટે બનાવવામાં આવે છે. આ સ્પીલવેનું ક્રિસ્ટ લેવલ જળાશયના HFLથી સહેજ ઊંચું રાખવામાં આવે છે. ટાઈપ્સ ઓફ ધી સ્પીલવે બેઝ ઓન મોસ્ટ પ્રોમિનેન્ટ ફીચર્સ, એટલે કે બાંધકામની મુખ્ય ખાસિયતના આધારે સ્પીલવેના પ્રકારો, તેમાં પહેલું આવે છે પ્રી ઓવરફ્લો ઓર સ્ટેટ ડ્રોપ સ્પીલવે, એટલે કે એને મુક્ત પવન સ્પીલવે કહેવામાં આવે છે. બીજું આવે છે ઓગી ઓર ઓવરફ્લો સ્પીલવે, એટલે કે ઓજી અથવા તો ઓવરફ્લો સ્પીલવે. સાઇડ ચેનલ સ્પીલવે એટલે કે પાર્શ્વ નહેરવાળો સ્પીલવે. ધેન ધ ઓપન ચેનલ ઓર થ્રુ સ્પીલવે ઓર સુતન, એટલે કે ઢળતી નાળીવાળો અથવા તો ખુલ્લી નહેરવાળો અથવા તો ટ્રક સ્પીલવે. પાંચમો પ્રકાર આવે છે ટનલ સ્પીલવે, એટલે કે બોગદાવાળો સ્પીલવે. ધેન શાફ્ટ ઓર મોર્નિંગ ગ્લોરી સ્પીલવે, એટલે કે શાફ્ટ અથવા તો મોર્નિંગ ગ્લોરી સ્પીલવે. અને લાસ્ટ આવે છે એ સાયફન સ્પીલવે. તો આપણે બધા એક એક ટાઈપના ટાઈપ્સ લેતા જઈએ. તો પહેલો આપણે આવે છે ફ્રી ઓવરફ્લો ઓર સ્ટેટ ડ્રોપ સ્પીલવે. ઇટ ઇઝ ધ સિમ્પલ ટાઈપ ઓફ ધી સ્પીલવે. ઇટ ઇઝ લાઈક એ વેર હુઝ ડાઉનસ્ટ્રીમ ફેસ ઇઝ વર્ટિકલ ઓર ઇન્કલાઇન્ડ, ધ વોટર ફોલ્સ ફ્રીલી ફ્રોમ ધ ક્રસ્ટ. એટલે કે આ એક ખૂબ જ સરળ પ્રકારનો સ્પીલવે છે અને આપણે જોઈએ જો ફિગરમાં તેમ એક વિયર જેવો દેખાય છે જેની ડાઉનસ્ટ્રીમ ફેસ ઊંધો અથવા તો ત્રાસી હોય છે. ક્રેસ્ટ ઉપરથી પાણી છે એ મુક્ત રીતે પડે છે. ઘણીવાર ક્રેસ્ટને થોડીક વાર બહાર લંબાવેલી હોય છે જેથી પાણી છે એ સ્પીલવેથી દૂર પડે. ડેમથી થોડે દૂર ડાઉનસ્ટ્રીમમાં નાનો બંધ બાંધીને પાણીનો હોજ રચવામાં આવે છે જેથી પછડાતા પાણીનો આઘાત છે એ હોજમાંનું પાણી સહન કરે અને શક્તિનું વિલીનયન થઈ જાય. સો ધીસ ઇઝ ધ ફ્રી ઓવરફ્લો ઓર સ્ટેટ ડ્રોપ સ્પીલવે. હવે બીજો પ્રકાર છે એ ઓજી અથવા તો ઓવરફ્લો સ્પીલવે.
This type of the spillway is more commonly used for the gravity dams. The outline of this dam is oggy or S-shaped. Water slide easily without losing contact. If there is a space between the edge of the water passing over the spillway and the surface of the spillway, there is a vacuum and the cavitation occur. એટલે કે આ પ્રકારનો સ્પિલવે છે ને એ ગ્રેવિટી ડેમ માટે વપરાય છે. હવે સ્પિલવેની રૂપરેખા છે ને એ ઓજી અથવા તો એસ આકારની છે. જો સ્પિલવે ઉપરથી પસાર થતા પાણીની ધાર અને સ્પિલવેની સપાટી વચ્ચે જગ્યા રહીએ તો એમાં શૂન્યાવકાશ આવે છે અને કેવિટેશન થાય છે. ઉપરાંત પાણી અને ડેમની સપાટી ઉપર વારાફરતી સંપર્ક થાય છે અને સંપર્ક તૂટે છે અને તેમાં ધ્રુજારી ઉત્પન્ન થાય છે કે જે સ્પિલવેના સ્ટ્રક્ચરને ખૂબ જ નુકસાન કરી શકે છે. હવેનો પછીનો પ્રકાર આવે છે એ સાઇડ ચેનલ સ્પિલવે. સચ એ સ્પિલવે ઇઝ અ સુટેબલ ફોર અર્થન ડેમ્સ ઓર ધ રોકફિલ્ડ ડેમ્સ ઇન અ નેરો વેલી ઓર વેર ઇટ ઇઝ નોટ પોસિબલ ટુ ડાયવર્ટ ડાયરેક્ટલી ફ્રોમ ડેમ્સ. આ ફિગરમાં આપણે જોઈએ છીએ તે સાઇડ ચેનલ સ્પિલવે છે. કે આ પ્રકારનો સ્પિલવે છે ને એ પાણીનો પ્રવાહ ક્રેસ્ટ ઉપરથી પસાર થઈને ક્રેસ્ટને સમાંતર બાંધેલી પાસો નહેર વાટે નદીના હેઠળવાસમાં જાય છે. આવો સ્પિલવે સાંકડી ખીણમાં માટીના બંધ કે રોકફિલ બંધ માટે અનુકૂળ છે અથવા તો જ્યાં બંધ ઉપરથી સીધો ઓવરફ્લો શક્ય ન હોય ત્યાં અનુકૂળ છે. જ્યાં સ્પિલવે ઉપરથી પાણી પસાર થતાં પાણીનો હેડ ઓછો રાખવો, લાંબા ક્રેસ્ટની જરૂર હોય ત્યારે આ સ્પિલવે છે એ ખૂબ જ અનુકૂળ છે. જ્યાં સ્પિલવે ઉપરથી પસાર થતા પ્રવાહને સાંકડી નહેર કે બોગરામાં વાળવામાં હોય ત્યારે આ સ્પિલવે છે એ ખૂબ જ અનુકૂળ છે. ધીસ ઇઝ ધ સાઇડ ચેનલ સ્પિલવે. નેક્સ્ટ છે આપણી પાસે એ ધરતી નાળીવાળો ઓપન ચેનલ અથવા તો થ્રુ સ્પિલવે. ધીસ ટાઈપ ઓફ ધ સ્પિલવે એક્સિસ ધ ફ્લો ઓફ વોટર ફ્લોસ ડાયરેક્ટલી ફ્રોમ ધ સ્લોપ ઓપન ચેનલ સચ એ કેનાલ ઇઝ કોલ્ડ થ્રુ. એટલે કે આ પ્રકારના સ્પિલવેમાં પાણીનો વધારાનો પ્રવાહ છે એ સીધા ઢાળવાળી ખુલ્લી ચેનલમાં વહે છે. આવી નહેર ની નાલી અથવા તો ટ્રક કહેવામાં આવે છે. આવા સ્પિલવે મુખ્ય બંધથી થોડાક દૂર એટલે કે જળાશયની કિનારા ઉપર સડલ ઉપર બાંધવામાં આવે છે. ધીસ ઇઝ અ ડન ઓન અ સડલ ઓન ધ સીવર ઓફ ધી રિઝર્વર એ શોર્ટ ડિસ્ટન્સ ફ્રોમ ધ મેઇન ડેમ. સચ સ્પિલવે આર કન્સ્ટ્રક્ટેડ સેપરેટલી ફ્રોમ ધ મેઇન ડેમ ફોર અર્થન ડેમ ઓર રોકફિલ ડેમ. એટલે કે આવા સ્પિલવે છે એ માટીના બંધ કે રોકફિલ બંધ માટે મુખ્ય બંધથી અલગ બાંધવામાં આવે છે. હવે સ્પિલવે છે એ ક્રેસ્ટ ખુલ્લી નહેરને કાટખૂણે હોય છે એટલે નહેરમાં કોંક્રીટનું અસ્તર લગાડવામાં આવે છે અને આવો સ્પિલવે રચનાની દ્રષ્ટિએ સરળ છે અને ગમે તેવા ફાઉન્ડેશન માટે અનુકૂળ છે. સ્પિલવેના ખોડાણથી મળતું મટીરિયલ છે એ ડેમના બાંધકામમાં વાપરી અને ઇકોનોમિક આપણે કરી શકીએ છીએ. નેક્સ્ટ છે એ બોગદાવાળો સ્પિલવે ટનલ સ્પિલવે. ઇન સચ એ સ્પિલવે એક્સિસ વોટર ફ્લોઝ અરાઉન્ડ અ ડેમ ઓર ઇન અ ક્લોઝ કેનાલ. સચ ક્લોઝ કેનાલ આર ઇન ધ ફોર્મ ઓફ વર્ટિકલ સ્લોપ્સ હોરિજેન્ટલ ટનલ ફ્રોમ ધ અર્થન ડેમ. એટલે કે આવા સ્પિલવેમાં વધારાના પાણીનો પ્રવાહ છે એ ડેમની આસપાસ કે નીચે બંધ નહેરમાં વહે છે. આવી બંધ નહેર છે એ ઉર્ધ્વ એટલે કે વર્ટિકલ, હોરિજેન્ટલ અથવા ત્રાસો, માટીના બંધમાંથી ક્ષેતિજ બોગડું વગેરે રૂપમાં હોય છે. સ્પિલવે આર કન્સ્ટ્રક્ટેડ ઇન ધ સચ એ વે ધેટ ધ કેનાલ ફ્લો હાફ્સ. એટલે કે આવી નહેર અર્ધી ભરેલી વહે તે રીતે સ્પિલવેની ડિઝાઇન કરવામાં આવે છે. સાઇફોન એક્શન ઓક્યુર ઇફ ધ કેનાલ ફ્લોસ ફૂલ. હોલ્સ આર કેપ્ટ ઇન અ સર્ટન પ્લેસ ઇન ધ ટનલ સો ધેટ ઇનફ એર ઇઝ અવેલેબલ એન્ડ ધ ફ્લો ઇઝ સ્ટેડી. એટલે કે બોગદામાં છે ને અમુક ચોક્કસ જગ્યાએ છે હોલ્સ રાખવામાં આવે છે, કાણા રાખવામાં આવે છે કે જેથી પૂરતી હવા મળી રહે અને પ્રવાહ છે ને એ સ્ટેડી રહે. ધીસ ઇઝ અ ટનલ સ્પિલવે.
नेक्स्ट प्रकार छे आपणो ई शाफ्ट अथवा तो मॉर्निंग ग्लोरी स्पिलवे। दिस टाइप ऑफ द स्पिलवे इज मोर सुटेबल वेर देर इज ए नो इनफ स्पेस फॉर द कंस्ट्रक्शन ऑफ दिस स्पिलवे। इट इज मोर सुटेबल फॉर अर्थन डेम और द रॉकफील्ड डेम। હવે આ પ્રકારનો સ્પીલવે છે જે આપણે ફિગરમાં જોઈ રહ્યા છીએ ત્યાં બાંધકામ માટે આપણે પૂરી જગ્યા ન હોય ત્યાં ખૂબ જ અનુકૂળ આવે છે, તે માટીના બંધ કે રોકફિલ ડેમ માટે ખૂબ જ અનુકૂળ છે। આ સ્પીલવેના મુખ્ય ત્રણ ભાગ છે, આપણે ઓવરફ્લો કંટ્રોલ વિયર ઓર મોર્નિંગ ગ્લોરી, બીજો છે વર્ટિકલ કંટ્રોલ ઓર શાફ્ટ, અને ત્રીજો છે ક્લોઝ ડિઝા ચેનલ। જો સ્પીલવે નાની સાઇઝનો હોય તો તે સંપૂર્ણપણે કોન્ક્રીટ કે ધાતુમાંથી બનાવવામાં આવે છે, અને જો સ્પીલવેની સાઇઝ મોટી હોય તો વર્ટિકલ શાફ્ટ સિમેન્ટ કોન્ક્રીટનું અથવા તો ક્ષેત્રી ટનલ ખડકોમાં હોલ કરીને બનાવવામાં આવે છે। ઊર્ધ્વ શાફ્ટ ક્રેસ્ટના બે પ્રકાર હોય છે, સ્ટાન્ડર્ડ ક્રેસ્ટ અને ફ્લેટ ક્રેસ્ટ। ફ્લેટ ક્રેસ્ટ ટાઈપ સ્પીલવેમાં વિયર સેક્શન પછી તરત જ ફ્રી ફોલ સેક્શન આવે છે, અને જ્યારે સ્ટાન્ડર્ડ ક્રેસ્ટ ટાઈપ સ્પીલવેમાં વિયર સેક્શન હોતા નથી અને પાણી ક્રેસ્ટ ઉપરથી સીધું શાફ્ટમાં આવે છે। નેક્સ્ટ આપણો પ્રકાર છે એ સાયફન સ્પીલવે। હવે સાયફન સ્પીલવે છે એ પાછા બે પ્રકારના છે, સડલ સાયફન સ્પીલવે અને વોલ્યુટ સાયફન સ્પીલવે। તેમાં સડન સાયફન સ્પીલવેમાં બે પ્રકાર છે, વુડેડ ટાઈપ અને ટીટલ આઉટલેટ ટાઈપ। વુડેડ ટાઈપ સ્પીલવે છે એ ગ્રેવિટી ડેમના ક્રેસ્ટ ઉપર આરસીસી હુડ બનાવવામાં આવે છે, અને હુડનું મોઢું અથવા તો ઇનલે જળાશયના પાણીમાં ડૂબેલું રાખવામાં આવે છે, તેથી તરતા પદાર્થો છે એ સાયફનમાં પ્રવેશી ન શકે। મુખ્ય હુડ ઉપર એક નાનું ડ્રીમાયર હુડ બનાવવામાં આવે છે જે હવાનળી એરવેન્ટ તરીકે કામ આપે છે। મુખ્ય હુડનો નીચેનો છેડો છે એ ટેલ વોટરમાં ડૂબેલું રાખવામાં આવે છે, જેથી પાણીની અંદર હવા દાખલ ન થાય। જ્યારે જળાશયમાં પાણીની સપાટી વધે છે ત્યારે હવાનળીનો છેડો છે એ પાણીમાં ડૂબે છે અને પાણી ક્રેસ્ટ ઉપરથી વહેવા લાગે છે। આ વખતે સાયફન એક્શન ઊભું થાય છે જેને પ્રાઇમિંગ કહેવામાં આવે છે। જ્યારે જળાશયમાં પાણીનું લેવલ નીચું હોય ત્યારે હવાનળી મારફતે હવા અંદર દાખલ થાય છે અને સાયફન એક્શન તૂટી જાય છે, તેને આપણે ડીપ્રાઇમિંગ કહેવામાં આવે છે। સો ધીસ ઇઝ અ સાયફન સ્પીલવે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટાઈપ્સ ઓફ ધી સ્પીલવે ની ચર્ચા કરી, હવે નેક્સ્ટ આપણો ટોપિક છે એ સ્પીલવે ક્રેસ્ટ ગેટ। ગેટ આર પ્લેસ ટુ કંટ્રોલ ધ ફ્લો ઓફ ધી વોટર ફ્રોમ ધ ક્રેસ્ટ, ધીસ ગીવ ધ સ્પીલવે કંટ્રોલ ધ વોટર। એટલે કે સ્પીલવે પરના પાણીના પ્રવાહનું નિયંત્રણ કરવા માટે દરવાજા મૂકવામાં આવે છે। આ સ્પીલવેને આપણે કંટ્રોલ સ્પીલવે પણ કહેવામાં આવે છે। એ સ્પીલવે વિધાઉટ ગેટ ઇઝ કોલ એ અનકંટ્રોલ સ્પીલવે, એટલે કે જ્યાં ક્રેસ્ટ ઉપર દરવાજા રાખવામાં આવતા નથી તેવા સ્પીલવેને આપણે અનકંટ્રોલ સ્પીલવે કહેવામાં આવે છે। સ્પીલવે છે ગેટ મૂકવાથી આપણે રિઝર્વરમાં વધારાનું પાણી છે એ સંગ્રહ કરી શકીએ છીએ। ફ્લશ બ્રોડ સ્ટોપ લોક્સ નીડલ્સ, રેડિયલ ગેટ્સ, ડ્રમ ગેટ્સ, વર્ટિકલ લિપ ગેટ્સ, બિયર ટ્રેપ ગેટ્સ, રોરિંગ ગેસ ઇસ સ્પીલવે ક્રેસ્ટ ઉપરના દરવાજાના વિવિધ પ્રકારો છે। તો આપણે હવે વન બાય વન ટાઈપ્સ ઓફ ધી ગેટ્સની ડિસ્કશન કરીએ। તો પહેલું એમાં આવે છે ફ્લશ બોર્ડ સ્ટોપ લોક્સ એન્ડ નીડલ્સ। ધીસ આર ધ ટેમ્પરરી ગેટ્સ યુઝલી ફોર સ્મોલ સ્પીલવે, ઇટ ઇઝ એ થિંક પ્લેન્ક ઓફ વુડ। ફ્લેશ બોર્ડ છે ને આ કામ ચલાવ દરવાજો છે જે નાના સ્પીલવે માટે વપરાય છે, તે લાકડાના જાડા પાટિયામાંથી બનેલો હોય છે। બીજો છે સ્ટોપ લોક્સ વિથ ધ ગ્રુવ ઇન ધ પિયર્સ એટ બોથ હેન્ડ્સ, વુડન લોક્સ ઇન ધ ગ્રુવ, ધ પ્લેન્ક્સ કેન બી લિફ્ટેડ બાય ધ હેન્ડ ઓર ધ મશીન, કે જેના બંને છેડા આવેલા પિયરમાં ખાંચા એટલે કે ગ્રુવ પાડેલા હોય છે, આ ખાંચામાં લાકડાના પાટિયા ગોઠવવામાં આવે છે,
પાટિયાને હાથથી અથવા તો મશીનથી આપણે ઉચકી શકાય છે. ત્રીજું છે નીડલ. ઇન વિચ ધ ડાયગોનલ પ્લેન્ક્સ આર યુઝડ, ધ લોઅર એન્ડ્સ ઓફ ધીસ ડાયગોનલ પ્લેન્ક ઇઝ સપોર્ટેડ ઇન ધ કી વે ઓન ધ ક્રિસ્ટ એન્ડ વિથ ધ ગર્ડર. એટલે કે જેમાં ત્રાસા પાટિયા વપરાય છે, આ ત્રાસા પાટિયાનો નીચેનો છેડો ક્રેસ્ટ ઉપરના કીવીમાં અને ઉપરનો છેડો છે એ પુલના ગર્ડર સાથે ટેકવેલો હોય છે. બીજો પ્રકાર છે રેડિયલ ગેટ, આર ઓલ્સો કોલ્ડ ધ ટ્રેનર ગેટ, કે જેને ટ્રેનર ગેટ પણ કહેવામાં આવે છે. ઇટ ઇઝ વોટર સાઇડ સરફેસ ઇઝ મેડ ઓફ ધ સર્ક્યુલર પ્લેટ ઓફ આયર્ન એન્ડ પ્રોપરલી હિંચ એટ ધ પીવોટ. ધ ગેટ ઇઝ લિફ્ટેડ બાય ધ વિંચ એન્ડ ધ કેબલ હેલ્ડ એટ ધ પિયર. તેની પાણીની બાજુની સપાટી છે એ લોખંડની વટુરાકાર પ્લેટોની બનેલી હોય છે, જેને યોગ્ય રીતે બ્રેસિંગ કરીને પીવોટ આગળ મીજા કરેલ હોય છે. પિયર ઉપર રાખેલી વિંચ અને કેબલ વડે ગેટને આપણે ઉચકી શકાય છે. સો ધીસ ઇઝ ધ રેડિયલ ગેટ. નેક્સ્ટ ટાઈપ છે એ ડ્રમ ગેટ, યુઝ ફોર લોંગ સ્પાન, USBR ટાઈપ્સ ગેટ. ધ વિસલ્સ ઇઝ ક્લોઝ ઓન ધ થ્રી સાઇડ એન્ડ ઓન ધ બોથ એન્ડ્સ. એટલે કે આ જે ગેટ છે એ લાંબા સ્પાન માટે વપરાય છે, અને ફિગરમાં આપણે જોઈએ તેમ આ ગેટને છે ને USBR પ્રકારનો ગેટ આપણે દર્શાવેલો છે. તે ત્રણેય બાજુએ અને બંને છેડેથી બંધ હોય છે અને બંધ વેસલ બનાવે છે. સો ધીસ ઇઝ ધ ડ્રમ ગેટ. નેક્સ્ટ છે એ આપણે વર્ટિકલ લિફ્ટ ગેટ. આ પ્રકારના ગેટ છે એ સ્કિન પ્લેટ બીમ ગર્ડર ના બનેલા હોય છે. તે ઉર્ધ્વ સમતલમાં ઉપર નીચે થઈ શકે છે. આવા ગેટના આપણે ત્રણ પ્રકાર છે, સ્લાઇડિંગ ગેટ, ફિક્સ વ્હીલ ગેટ અને સ્ટોની ગેટ્સ. સો ધીસ ઇઝ અ વર્ટિકલ લિફ્ટ ગેટ. નેક્સ્ટ છે આપણો બિયર ટ્રેપ ગેટ. બિયર ટ્રેપ ગેટ બે ભાગના બનેલા હોય છે. બિયર ટ્રેપ ગેટ્સ આર મેડ ઓફ ટુ પાર્ટ્સ, ધીસ પાર્ટ્સ આર મેડ ઓફ વુડ ઓર સ્ટીલ. એટલે કે ભાગો છે લાકડા કે સ્ટીલના બનેલા હોય છે. બે ભાગની નીચેની જગ્યામાં પાણી દાખલ કરીને ઉચકી શકાય છે. નીચેનો ભાગ છે એ ઘણીવાર પોલાણવાળી રાખવામાં આવે છે જેથી સરળતાથી ઉચકી શકાય. આવા ગેટ ઘણીવાર નીચા જળવાર દ્વારા બંધ માટે વપરાય છે. સો ધીસ ઇઝ ધ બિયર ટ્રેપ ગેટ્સ. એન્ડ લાસ્ટ ટાઈપ છે આપણે રોલિંગ ગેટ. સચ એ ગેટ હેઝ એ લાર્જ સ્ટીલ સિલિન્ડર ધેટ કેન બી લિફ્ટેડ બાય વાયર ઓવર એ ડાયાગોનલ રિક. ધીર આર ટીથ ઓન ધ ડ્રમ સ્ટીલ. આવા ગેટમાં એક સ્ટીલનું મોટું નળાકાર હોય છે જે ત્રાસા ટ્રેક ઉપર વાયર વડે ઉચકી શકાય છે અને ડ્રમ ઉપર દાંતા આવેલા હોય છે. તો ધીસ ઇઝ ધ રોલિંગ ટાઈપ ગેટ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ટાઈપ ઓફ ધી સ્પીલ ક્રિસ્ટ ગેટની વાત કરી, તેમાં આપણે ફ્લશ બ્લોડ, સ્ટોપ લોક્સ, નીડલ્સ, રેડિયલ ગેટ, ડ્રમ ગેટ, વર્ટિકલ લિફ્ટ ગેટ્સ, બિયર ટ્રેપ ગેટ્સ, રોલિંગ ગેટ્સની વાત કરી, તેમજ સ્પીલવે અને ટાઈપ્સ ઓફ સ્પીલવેનું ડિસ્કશન કર્યું અને આપણે થોડુંક નોલેજ મેળવ્યું. થેન્ક યુ.